ભાજપની જે આપણી સરકાર છે એમાં આપણા દેશે દેશવ્યાપી અને સમસ્ત વિશ્વમાં ખૂબ નામના મેળવી છે અને આજે સ્ત્રીઓને ખૂબ સન્માન આ સરકાર તરફથી આપવામાં આવ્યું છે. પછી 370ની કલમ હોય, 3 તલાકની કલમ હોય, પછી આપણે ઘરે ઘરે ગેસ સિલિન્ડર પહોંચ્યા છે જેનાથી આપણે બહેનોને ખૂબ લાભ મળ્યો છે. માટે બહેનો પણ ખૂબ મોટી સંખ્યામાં આવી અને મતદાન કરે અને આપણા જે અહીંયા આગળ નારી બગદસરા વિસ્તારના ઉમેદવાર શ્રી જેવી કાકડિયા સાહેબ છે એમને ભારી બહુમતીથી અને ભાજપ સરકારની નામના દેશવ્યાપી રહે એ માટે મતદાન કરી, કમળના નિશાન ઉપર મતદાન કરી અને આપણે બહેનો પણ સાથે રહી અને દેશના નિર્માણ માટે એક મહત્વનો ફાળો અને આપણો એક નામ ઉમેરીએ એવી જ મારી આપ સૌને અભ્યર્થના છે. આપણે સૌ જાણીએ છીએ કે આજે આપણે શિક્ષણનું પણ કેટલું બધું મહત્વ છે અને આપણે સૌ જાણીએ છીએ કે ભાજપની 6-7 વર્ષની સરકાર જે આપણી છે એમાં આપણને કેટલા બધા લાભ મળ્યા છે. માટે ફરીથી આપણે સૌ ભેગા મળી અને ભાજપને વધારે મજબૂત બનાવીએ. આપણા સૌ અહીંયાના આપણા અગ્રણીઓ અને ભાજપના જે બધા આગેવાનો છે એમણે પણ આ જિલ્લાના વિકાસ માટે ખૂબ મહેનત કરી છે. માટે આપણે સૌ એમનો સાથ સહકાર આપી અને આપણા જે ઉમેદવાર છે કાકડિયા સાહેબ એમને પણ ખૂબ સાથ સહકાર આપી, ભારી માત્રામાં મતદાન કરી અને ખાસ બહેનો મતદાન કરે. કારણ કે 50% આપણી વસ્તી છે તો આપણે સૌ 3 તારીખે ભાજપ સરકારને વધુ મજબૂત બનાવવા માટે વિજય તરફ આગળ વધીએ એ જ મારી શુભકામનાઓ છે, અભ્યર્થના છે. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, જય જિનેન્દ્ર.